આગામી 2 દિવસ 26-27 સપ્ટેમ્બર ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતની મુલાકાતે પધારનાર છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના પુડેલી ખાતે સવારે જાહેર સભાને સંબોધવાના હોય અને મહિલાઓની 33% અનામત માટે તાજેતરમાં જ ઐતિહાસિક બહુમતીથી લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે બપોરના 2 વાગ્યા પછી વડોદરા નવલખી મેદાન ખાતે મહિલાઓના અભિવાદન કાર્યક્રમ યોજાશે, ત્યારે તે માટેની તડામાર તૈયારીઓના ભાગરૂપે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ પડા હેઠળ ભાજપ સંગઠન અને કાર્યકરો સાથે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાય, જેમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે બુડેલી ખાતે 70,000 વિવિધ સરકારી યોજના લાભાર્થીઓ વિતરણ કાર્યક્રમ અને રાજ્યના 4500 કરોડ વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ બાદ દરેક ધારાસભ્યશ્રી વિસ્તારમાંથી 5,000 બહેનોને નવલખી મેદાન ખાતે ઉપસ્થિત રહેવા ભાઈઓએ પણ તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાગત અને અભિવાદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા આનંદખેડા ખાતેથી આશરે 1,00,000 મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહે તે માટે વાહન વ્યવસ્થા સહિત બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 27 વર્ષ પછી ઐતિહાસિક મહિલાઓ માટેનું બિલ પાસ થયું હતું. મોદી હૈ તો મુમકિન હૈ મહિલા અનામત બિલ પાસ કરવામાં તમામ પક્ષોએ સહકાર આપ્યો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક બિલ વિશેષ સત્રમાં પસાર કર્યું છે. મહિલાઓને 33% આરક્ષણ વિધાનસભા અને લોકસભામાં આપવાનું અને એના કારણે સમગ્ર દેશની મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ છે. આ આરક્ષણ બિલ મંજૂર કર્યા પછી પહેલીવાર વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 26 અને 27 2 દિવસ માટે 27 તારીખે બોડેલી ખાતે સરકારી કાર્યક્રમ છે, જેમાં 4500 કરોડ જેટલાના કામો લોકાર્પણ કરશે અને બીજો કાર્યક્રમ બપોરે 2 વાગે વડોદરા ખાતે નવલખી કમ્પાઉન્ડમાં મહિલાઓ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર જિલ્લા આણંદ અને ખેડાની બહેનો ઉપસ્થિત રહેશે. 1,00,000 જેટલી બહેનો ઉપસ્થિત રહે એ પ્રમાણેની વ્યવસ્થાઓનું આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે મધ્ય ગુજરાતના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયાના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક, જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, સહકારી સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ પણ ઉપસ્થિત હતા. આજે એના જ અનુસંધાનમાં ડભોઈ ખાતે સર્કિટ હાઉસ ખાતે નગર અને ડભોઈ તાલુકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં પણ બધા હાજર રહ્યા. એમાં પણ કેટલી બહેનો અહીંયાથી કરી શકાય, દરેક વિધાનસભાને 5,000 બહેનોનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે, ભાઈઓ અલગ, એને અનુરૂપ આજે સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારથી તેની તૈયારીઓ તાલુકા પ્રમુખ અને નગર પ્રમુખ અને ડભોઈ વિધાનસભામાં જે વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આવે છે ત્યાં પણ મિટિંગ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાનો કેટલોક ભાગ ડભોઈ વિધાનસભામાં આવે છે ત્યાંથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ કરીને લગભગ 5,000 જેટલી બહેનો ડભોઈ વિધાનસભાની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવું સુંદર આયોજન અને એના માટેની વાહનની વ્યવસ્થાઓનું પણ આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે આ મિટિંગ હતી ને તમામમાં એક અનેરો ઉત્સાહ છે ને ખાસ કરીને બહેનોને માટેનું જે બિલ લગભગ 27 વર્ષ પછી આ બિલ પાસ થયું છે અને વિના વિરોધે રાજ્યસભામાં મંજૂર થયું, 2 જ વોટ અગેન્સ્ટમાં પડ્યા અને લોકસભામાં પણ મંજૂર થયું છે. આવું ઐતિહાસિક બિલ આટલી બધી મેજોરિટી સાથે કદી મંજૂર થયા નહોતા, પણ મોદી હે તો મુમકિન હૈ નારા સાથે મોદી સાહેબે છેલ્લા એમના 2 વખતના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક બિલો મંજૂર કરાયા છે, એમાંનું આ એક બિલ છે. ત્યારે બહેનો તરફથી એમને અભિવાદન કરવાનું, સાથે ભાઈઓ તરફથી પણ એમને અભિનંદન આપવામાં આવે છે અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યક્રમોમાં કરવામાં એક નવો ઉત્સાહ છે. એ ઉત્સાહને અનુરૂપ 27મી તારીખે 2 વાગે નવલખી મેદાન પર 1,00,000 કરતાં વધુ બહેનો
માનનીય વડાપ્રધાનશ્રીનો સ્વાગત અભિવાદન કરશે એવી અમને ખાતરી છે।